नमस्कार, आप जो रहा जो न्यूज 18 गुजराती ऊंचू सिद्धार्थ धोळकिया हेड क्लार्क कथित पेपर लीक मामले असित वोरा नु निवेदन बीजा दिवसे टीवी मीडिया में पेपर लीक ना समाचार आया। एक दिवस सुधी फरियाद नी राह जोता हता तेवू असित वोराए कहू। मंडल पास हजू सुधी कोई फरियाद नहीं आवी तेवी पण बात वोराए करी छे। तो साथे ज अमने कोई परीक्षार्थी पण फरियाद न आपी होवानी बात पण वोरा साहेब तरफथी करवामां आवी छे। कोई पुरावा नहीं मळ्या जेनाथी कही शकाय के पेपर लीक थयुं छे। मीडियाना अहेवालो बाद पोलीस विभाग हरकतमां आव्यो छे। पेपर पूर्ण थया बाद व्हाट्सएप पर एक फोटो आव्यो हतो। पेपर शुरू थया पहेला लिंक लीक थयाना पण पुरावा नहीं आव्या। मीडिया अहेवालो बाद पोलीस हाल तपास करी रही छे। जे कोई जवाबदार हशे तेनी सामे पगला लेवामां आवशे। तो आ निवेदन आपवामां आव्युं छे अध्यक्ष असित વોરા સાહેબ તરફથી। ટીવી મીડિયાની અંદર जे समाचार अमने प्राप्त थया अने आ पेपर लीक थया होवाना समाचार ए टीवी मीडिया द्वारा पण अमने जाणवा मळ्या हता। ए दिवसे अने बीजा दिवसे केटलाक टीवी मीडियावाळा मित्रोने एवुं पण थयुं के गई काले गौण सेवा पसंदगी मंडळ द्वारा एमना अध्यक्ष द्वारा खुलासो करवामां केम न आव्यो। तो अमे मंडळे एवो निर्णय कर्यो हतो के एक दिवस आपणे राह जोईए के आ अंगे कोई आपणी पासे फरियाद आवे छे के केम। आज दिन सुधीमां मंडल पासे आ बाबतनी कोई फरियाद आवी नथी। तंत्र तरत सक्रिय थई गयुं अने लगभग 16 जेटली टीमों जुदा जुदा ठेकाणे लगाई ज्यां ज्यां शक्यताओ हती अने टीवी मीडियामां जे जे जग्याओनी विगतो आपवामां आवी हती तमाम जग्याओ उपर पोलीस तंत्र द्वारा तपास करवामां आवी छे अने अत्यारे पण एनी सघन तपास चाली रही छे। एना संदर्भमां आज दिन सुधी अत्यार सुधी अमने कोई लिखित फरियाद कोई परीक्षार्थी द्वारा आ पेपर लीक थयानी अमने कोई माहिती आज दिन सुधी मळी नथी। उच्च अधिकारीओ साथे मीटिंग थई, गृहमंत्रीशी पोते हाजर हता अने एमां पूरेपूरी खातरी अपाई छे के अमे सघन तपास करी रह्या छीए अने आमां कोई पण गैररीति जणाशे तो चोक्कस एने माटे तंत्र एनी सामे पगला लेशे। जे पण कोई जवाबदार हशे कोईने छोड़वानी वात नथी। आमां કોઈપણ કસૂરવાર હશે એની સામે કડક પગલાં ભરાશે એવી પોલીસ તંત્રમાં ખાસ કરીને ગૃહમંત્રીશ્રીએ ખાતરી આપી છે। પરંતુ આ અંગે અત્યારે તપાસ થઈ રહી છે। આજ દિન સુધી અમને કોઈ ઓથેન્ટિક પુરાવા કહી શકાય એવો કોઈ પુરાવો મળ્યો નથી કે એ પેપર લીક થયાની એને સાબિતી કહી શકાય। એટલા માટે પોલીસ તંત્ર અત્યારે જે સર્વેક્ષણ કરી રહ્યું છે એ અંતર્ગત અમને જ્યારે પણ પોલીસ તંત્ર તરફથી આ અંગેની માહિતી પ્રાપ્ત થશે કે પેપર લીક થયાના કોઈ પુરાવા જો પ્રાપ્ત થશે તો ચોક્કસ મંડળ તરફથી આ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવશે। પરીક્ષાના સમય પહેલા અત્યારે જે કંઈ પુરાવા અમારી પાસે એક વોટ્સએપ પર એક ફોટોગ્રાફ આવ્યો હતો પણ એ પરીક્ષાનો સમય પૂર્ણ થયા બાદ હતો। પરીક્ષા શરૂ થયા પહેલાં પેપર લીક થયું છે એ અંગેના પુરાવા ઓથેન્ટિક સાબિત થાય તો આ અંગે ચોક્કસ ગૌણ સેવા પસંદગી મંડળ એફઆઈઆર દાખલ કરશે। હેમાંગભાઈ અમારી સાથે જોડાયેલા છે, મીડિયા કોઓર્ડિનેટર છે, કોંગ્રેસમાંથી તેઓ આવે છે અને હેમાંગભાઈ આપે આ પ્રેસ કોન્ફરન્સને જે મુખ્ય બાબતો છે તે પણ સાંભળી, અસિતભાઈ વોરાએ શું કીધું તે પણ સાંભળ્યું, હજી પણ પુરાવા નથી તેવી વાત કરી રહ્યા છે, હવે પુરાવા કેટલા મહત્વના થઈ જાય છે એક વિપક્ષ તરીકે આપણે પણ આપવા પડશે। સિદ્ધાર્થ, સૌ પ્રથમ તો હું એક ગીતામાં લખેલો કોટ કહું છું। ગીતામાં એવું લખેલું છે કે જ્યાં સુધી તમે પરિસ્થિતિનો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમે પરિસ્થિતિનો સામનો નહીં કરી શકો। સૌ પ્રથમ તો માનનીય અસિતભાઈ વોરાએ એ પરિસ્થિતિનો સ્વીકાર જ નથી કરતા। એમણે એમ કીધું પહેલાં તો કે અમને કોઈ ફરિયાદ નથી મળી અને બીજું એમણે એમ કીધું કે આ બધા ફોટાઓ છે એ પરીક્ષાના સમય પૂરો થયા બાદના ફોટાઓ છે એટલે આધારભૂત પુરાવા નથી એટલે એ પોતે માનસિક રીતે સ્વીકારવા તૈયાર નથી। એમની જવાબદારી અને એમની પરિસ્થિતિ જે છે એનો સ્વીકાર કરવા તૈયાર નથી તો પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરી શકે। કોંગ્રેસ તો સબર વિપક્ષ તરીકે ભૂતકાળમાં પણ ભૂમિકા ભજવેલી છે। તમે બિન સચિવાલયમાં જોયું કે કોંગ્રેસના પ્રયત્નોના કારણે અને વિદ્યાર્થીઓના સાથ અને સહકારના કારણે આ થયું। એ જ રીતે અત્યારે હું સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે લોકોએ પરીક્ષા આપી છે એમને આહ્વાન આપું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એમના જે પ્રવક્તાએ એક વખત કીધું હતું કે મગરમચ્છ જેવી સરકારો હોય છે
એની પૂંછડીની અંદર પાછળ પિન મારો તો મગજ સુધી પહોંચતા વર્ષો વીતી જાય છે, એટલે આ પિન છે એ સીધી મગજમાં મારવી હોય તો કોંગ્રેસ તો સબર વિપક્ષ તરીકે હંમેશા બેરોજગાર યુવાનોની સાથે જ છે, પરંતુ જે લોકો વિક્ટીમ છે એ લોકોએ પણ સામે બહાર આવવું પડશે અને એ લોકોએ પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે પેપરો ફૂટેલા છે એ પેપરો ફૂટેલાની ઘટનાઓને. હેમાંગભાઈ, હિરેનભાઈ કોટક પણ ભાજપથી જોડાઈ ગયા છે, આપે જે વાત કરી છે હિરેનભાઈ પાસેથી પણ જાણી જ લઈએ. હિરેનભાઈ, વારંવાર આ પેપર ફૂટે, નામ અથવા તો કામ ચેરમેનનું અને જે ઠીકરું છે તે સરકાર ઉપર ફૂટે છે, કેમ કોઈ એવા પગલાં લેવામાં નથી આવતા કે સરકાર પર ઠીકરું ફૂટવાનું બંધ થાય? તો એ કે પગલા લેવાની શરૂઆત જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી શરૂ થઈ ગઈ છે. મીડિયાના માધ્યમથી મળેલી માહિતીના આધારે ગૌણ સેવા મંડળે તાત્કાલિક ધોરણે પોલીસ કર્મચારીઓનો સંપર્ક કર્યો છે. પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું. જે રીતે ફાર્મ હાઉસ ઉપર પુરાવો એકઠા કરવાની શરૂઆત થઈ ગઈ, સીસીટીવી ફૂટેજ લેવામાં આવ્યા, એ બધી બાબતો આપણા સૌ સમક્ષ છે, માટે તપાસ શરૂ નથી થઈ. એ બાબત માટે કોઈ પણ પ્રકારનો કોંગ્રેસનો આક્ષેપ ગેરવાજબી છે. બીજું, બેજવાબદાર રીતે જે રીતે હેમાંગભાઈ વાત કરી રહ્યા છે કે આસિતભાઈએ જેમ કહ્યું એમ પુરાવા જ્યારે એ પણ અધિકૃત મંચ ઉપરથી જયારે આસિતભાઈ કહી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે એ સ્પષ્ટ થાય છે કે પુરાવાઓ જે કઈ પુરાવા તરીકે જે કઈ વિગતો આપવામાં આવી રહી છે એ ત્યારબાદ આપવામાં આવી. પરીક્ષા લેવાના પછી તો એ અધિકૃત મંચ ઉપરથી કરેલી માહિતી છે, એને પણ જે સ્વીકારવા તૈયાર નથી. તપાસની પણ રાહ જોયા પહેલા ચુકાદો સંભળાવી દેવાની જે વૃત્તિ છે એ મનોવૃત્તિ કોંગ્રેસની છતી થાય છે. અહીંયા તપાસ પૂરી થશે ને એના અંતે કોઈ પણ વ્યક્તિઓ દોષી થયેલ હશે અથવા આ બનાવ બન્યાની જો કોઈ પણ વિગતો મળશે તો સ્વાભાવિક રીતે એના પર પગલાં લેવામાં આવશે. પરંતુ આવો કોઈ બનાવ ન બન્યો હોય અને માત્ર ને માત્ર રાજકીય હેતુસર જો આપણા વાતને જગાવવામાં આવતી હોય તો પણ એક એવી બાબત છે કે જેના માટે આપણે આ પરીક્ષા લેવાય છે એ જ પરીક્ષા ચાલુ રહેશે અને ઉમેદવારોના ભાવિમાં ખરેખર આપણે જે ચિંતામાં છે, જે વ્યથિત છે એ સ્થિતિ દૂર થશે. એવી સ્થિતિ સુધી પહોંચવા ન દેવું અને વિદ્યાર્થીના ભાવિ સાથે જે પ્રકારે ચેડાક થાય એવા નિવેદનો આપવા એ કોંગ્રેસની સંસ્કૃતિ છે. નહીં હિરેનભાઈ, આપણી સરકારનું નામ ખરાબ થતું હોય, ગૌણ સેવા મંડળના અધિકારી ચેરમેન 48 કલાક પછી આવીને વાત કરતા હોય કે હવે અમારી પાસે ફરિયાદ કોઈ આવી નથી, અમે તો ખાલી ટીવી મીડિયામાં જોયું, 48 કલાક સુધી શું કામ રાહ જોવામાં આવી? જ્યારે અહેવાલો તો તરત જ બીજા દિવસે ન્યૂઝ 18 ગુજરાતી પર શરૂ થઈ ગયા હતા, ત્યારે જ તપાસની વાત કરી હતી. હર્ષ સંઘવીએ પોલીસ મોકલી, સરાહનીય કામ છે. હર્ષ સંઘવીએ જે કાર્યક્રમ કર્યો તે તમામ લોકોને ભેગા કરીને વાતચીત કરી, તે તમામ મીટિંગ સરાહનીય છે, પરંતુ આમાં નામ તો તમારી સરકારનું ખરાબ થઈ રહ્યું છે. હિરેનભાઈ, જુઓ, તમને ખબર જ છે કે જ્યારે આ સમાચાર આવ્યા ન્યૂઝ 18 પર ત્યારથી જ શરૂ કરીને આપણે તપાસ શરૂ કરી દીધી હતી અને એ પણ ગૌણ સેવા પરિષદે પણ અડતાલીસ કલાક સુધી રાહ જોવાના મૂડમાં હતા. જાણ કરી દેવામાં આવી, પોલીસ ને જાણ કરી દેવામાં આવી, એ કામ ગૌણ સેવા મંડળે જ કર્યું છે અને એ ત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે. એટલે તપાસમાં કોઈ ઢીલ હોય એવું નતું, પણ તું કઈક વિગતો સામે ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન કરવું એ પણ વહેલું ગણાય. અને એના માટે જ પણ સ્વાભાવિક રીતે વિરોધ પક્ષો છે એ જે પ્રકારે એમના મનસુબા છે એમાં બહાર ન આવે તો સ્વાભાવિક રીતે એ આક્ષેપો કરે. હવે સમય લાગે, એક સમય તો ચોક્કસપણે તપાસ પૂરી કરવી જ જોઈએ ને. કોઈ પણ તપાસ કરવામાં આવે એનાથી કોઈ વાંધો નહીં, તપાસ કરવી જ જોઈએ, એ જ મુદ્દો છે અમારો. હિરેનભાઈ, વાત એ છે કે ભૂતકાળમાં પણ આપ પણ સાક્ષી છો, હું પણ સાક્ષી છું ને હેમાંગભાઈ પણ સાક્ષી છે કે કેટલી તપાસ થઈ અને કેટલી વાત સામે આવી. જે પેપર વિશે ફક્ત જાણકારી ચેરમેનને હોય કે ક્યાં છપાવવાનું છે, ક્યાંથી એ પ્રિન્ટ થઈને આવવાનું છે, ક્યાં ક્યાં વિતરણ થવાનું છે, અને છતાં પણ પેપર ફૂટી જાય તો હેમાંગભાઈ તો અહીંયા આવીને કહેશે જ કે ભાજપની મિલીભગત છે. ત્યારે હિરેનભાઈ તેમને કંઈ કહેવું પડશે ને? કોંગ્રેસની ભાષા છે અને એ લોકો કોંગ્રેસ એવું ઘેતી હોય છે કે આ બનાવ બની ગયો છે. પેલા તો આક્ષેપ થવો અને આક્ષેપ સાબિત થવો બંનેમાં ઘણો તફાવત છે. જયારે પણ આવી પરીક્ષા લેવાય ત્યારે હજારો વિદ્યાર્થીઓના ભાવિ સંકળાયેલા હોય એટલે સ્વાભાવિક રીતે આવો આક્ષેપ છે. વિરોધ પક્ષ કરી દે, કોઈ પણ આક્ષેપ ખોટો લાગતો હોય તો પણ એની તપાસ દર વખતે થાય જ છે. દરેક આક્ષેપ લાગે ત્યારે આક્ષેપ સાબિત થયેલો છે એમ સમજી અને ગૌણ સેવાની આખી કાર્ય પદ્ધતિ જ ખોટી છે એવું કહી દેવું પણ ક્યાંક ગેરવાજબી છે. હેમાંગભાઈ, ગણાવો કેટલી પરીક્ષામાં આવું થયું છે, ગણાવો હવે હિરેનભાઈ ને. કોણ જામીનમાં બહાર આવી ગયું, કોનું નામ હતું,
એ પછી એવી તો અસંખ્ય ભરતીઓ થઈ, નાના મોટા હેલ્થ વર્કરની ભરતીઓથી માંડીને તમે જોયું કે બિન સચિવાલયની ભરતી, આ દરેક ભરતીની અંદર માનનીય અસિતભાઈ વોરા એમના એ વખતના અત્યારે પણ ચેરમેન હતા, એ જૂના પણ ચેરમેન હતા, દરેકે દરેક ભરતીની અંદર આ પ્રકારના ગોટાળાઓ થાય છે. અને આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી આ જ રીતે હિરેનભાઈ જેવા પ્રવક્તાઓ આવીને કહે છે કે પુરાવા મળાવો, પુરાવા હશે તો કામ કરીશું, નહીતર પછી અમે પરીક્ષા ચાલુ રાખીશું. યુવાનો સાથે આ જ રીતે અન્યાય, ફરી પાછું જ્યારે યુવાનો આંદોલન કરે, યુવાનો જ્યારે આંદોલન કરીને એ લોકોની ઓફિસો ભારતીય જનતા પાર્ટી ઉપર દબાણ લાવે, ત્યારે માંડ માંડ આવા પ્રકારના લોકો જે છે, તમે જોયું બિન સચિવાલયની ભરતીમાં ના છૂટકે આ જ રીતે વાત કરતા હતા, અને છેલ્લે એમણે પાછું ખેંચવું પડ્યું અને પરીક્ષાઓ રદ કરવી પડી. આજે પણ હું ડંકાની ચોટ ઉપર કહું છું, ભારતીય જનતા પાર્ટી રાજા રાવણનું પણ અભિમાન રહ્યું નહોતું, હજી પણ અભિમાન રાચવામાંથી બહાર આવે. હેમાંગ રાવલ બે જવાબદારી પૂર્ણ જો કોઈ વાત કરી રહ્યો હોય તો હેમાંગ રાવલ ઉપર ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર બદનક્ષીનો દાવો માંડે. હું તૈયાર છું બદનક્ષીનો દાવો સ્વીકારવા માટે અને લડવા માટે, પરંતુ ગુજરાતના 40 લાખ બેરોજગારોને જે રીતે અન્યાય થઈ રહ્યો છે, પેપર ફૂટી રહ્યા છે, અને એમના જ ગૌણ સેવા પરિષદના ચેરમેન એમ કે હજી અમારી જોડે પુરાવા નથી, અમે હજી આ પુરાવા જોઈશું ને પછી કામ કરીશું, પરીક્ષાઓ રદ નહીં થાય, તો આ બધી બાબત છે એ કદાચ એ ગુજરાતના યુવાનો અને ગુજરાતની જનતાને પણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આની અંદર સંડોવાયેલા હોય એવી શંકાનું સ્થાન જાય છે. આ શંકાને દૂર કરવા માટે પણ આજે ને આજે જ આ પરીક્ષાઓ રદ કરવી જોઈએ અને ત્યારબાદ એની જે તપાસ છે એ તપાસ જાહેર કરવી જોઈએ. અમારી સાથે વડોદરાથી પણ ન્યૂઝ 18 સંભાળતા અંકિત જોડાઈ ગયા છે. હિરેનભાઈ, આપણી પાસે આવું તે પહેલાં એ જે ઉમેદવારો છે તેઓનું શું દર્દ છે, તેઓનું શું દુઃખ છે તે પણ સંભળાવું. અંકિત, શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ કે જેઓ 10-10, 12-12 મહિના વગર કોઈ તહેવાર, વગર કોઈ કોરોનાની ચિંતાએ પરીક્ષા માટે સતત પ્રયત્ન કરતા રહ્યા અને હવે આ જાણકારી મળી રહી છે કે પેપર લીક થયું હોઈ શકે છે? હા જી બિલકુલ સિદ્ધાર્થ, જે છેલ્લા 8-12 મહિનાથી જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા હતા, જે પરીક્ષાની મહેનત કરી હતી, ત્યારે ફરી વખત જે પેપર લીક થવાની જે વાતો સામે આવી છે તેની અંદર આપણી સાથે અહીંયા આગળ જે પોતાનું જે વાર તહેવાર લગ્ન પ્રસંગ તમામ વસ્તુનું બલિદાન આપીને જે 10-10, 12-12 કલાક દિવસની અંદર મહેનત કરતા ત્યાં વિદ્યાર્થીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું. કે શું કહેશો કે ફરી વખત એક પેપર લીક થવાની વાત આવી છે, કેટલું દર્દ છે? આ દિન સુનને માં આતા કે પેપર લીક હો રહા હૈ और इससे जो है हमारे अंदर का आत्मविश्वास जो है बहुत ही डाउन हो जाता है, और एग्ज़ाम की तैयारी ना करने का, कुछ छोटी मोटी जॉब करके अपने घर घर का संभाल कर सकूं ऐसा कुछ मैं सोचता हूं, और इससे बहुत मेरे जैसे ना जाने कितने स्टूडेंट हैं जो ये सब का भोग बने हैं, और इससे हमारे अंदर का जो आत्मविश्वास है वो पूरी तरह से टूट चुका है. और कभी कभी ऐसा लगता है ये सब छोड़ के मैं कुछ छोटा मोटा बिजनेस चालू कर दूँ या फिर जॉब चालू कर दूँ. इससे मैं जो हूँ काफ़ी दुखी हूँ, और मेरा ये सिर्फ जो है मेरा आत्मविश्वास नहीं टूटा है, मेरी पूरी मेरी फैमिली का भी आत्मविश्वास टूट चुका है, और वो काफ़ी परेशान है कि उन्होंने सोचा था कि उनका बेटा एक अच्छी पोजीशन पे जाकर कुछ अधिकारी बनके हमारे हालचाल जो है ठीक करेगा, लेकिन अब तो मेरे दोस्त भी जो हैं मेरा मजाक उड़ाने लगे हैं, भाई तेरा कुछ नहीं होगा, तू एक काम कर, छोटी मोटी प्राइवेट जॉब करके अपने घर का વ્યવસાય ચાલુ કરી દે. બિલકુલ, એટલે કહી શકાય કે એમનો આત્મવિશ્વાસ નહીં પરંતુ પરિવારનો પણ આત્મવિશ્વાસ તૂટ્યો છે. હવે નોકરી છોડીને કંઈક ધંધો રોજગાર માટેનો વિચાર કરે, બીજા એક છે, શું કહેશો તમે? એકચ્યુઅલી જ્યારે પણ ગૌણ સેવાની વાત હોય, બીજા અધર જે ભરતી બોર્ડ છે, જીપીએસસી છે, પોલીસ ભરતી બોર્ડ છે, તો એના સામે ગૌણ સેવાની જ્યારે પણ વાત થતી હોય ને, તો એક ફેમસ પંક્તિ છે કે હાજી કાસમ તારે વીજળી રહે, મત દરે વેરન થઈ, એટલે અર્ધ સમુદ્ર જે હોય ત્યાં આગળ જે ડૂબી જાય, તો ગમે ત્યારે પણ આવે, જ્યારે પ્રિલિમ્સ હોય, જ્યારે ફોર્મ ભરાતું હોય, એને એક્ઝામ લેવાતી, ત્યારે એવું લાગે કંઈક ને કંઈક હવે કંઈક આ રીતે પેપર ફૂટી જશે, કાં પેપર ફૂટી ગયા પછી કંઈક આન્સર કી બહાર પડશે, ને આવી રીતે કોઈ પણ ગોટાળો થશે. તો ગૌણ સેવાની જ્યારે પણ કોઈ પણ પરીક્ષા હોય તો અમને એવું થાય છે. બીજી રીતે વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડ, તો એમાં કોન્સ્ટેબલની અંદર જે એક્ઝામ ફૂટી ગયું હતું પેપર ગયા જે ભરતીની અંદર, પછી એમને સારી રીતે એક્ઝામ લીધી, અને અત્યાર સુધી એનું અનુકરણ નથી થયું. તો હવે જે બિન સચિવાલયની પછી અત્યારે જે સિનિયર ક્લાર્કમાં પણ એવું થઈ રહ્યું છે, અને અત્યારે પાછું હેડ ક્લાર્કમાં થઈ રહ્યું છે, તો ગમે તે એકવાર ભૂલ થાય ચલો કંઈ વાંધો નહીં, પહેલી વસ્તુ તો લીક ના થવું છે, પણ જો ભૂલ થાય તો એનું અનુકરણ ના થવું છે. પરંતુ અહીંયા ગૌણ સેવાની અંદર હંમેશા જોવા જઈએ તો અનુકરણ વારે વારે થઈ રહ્યું છે, અને એમાં કોઈ એવું નથી કે જો સીલ પેક પેપર જ્યારે ક્લાસરૂમમાં મળતા હોય એના પહેલાં સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્તમાં આવતા હોય અને એ
जे पण प्रिंट થતા હોય એ પણ ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ પ્રેસમાં થતા હોય અને એની અંદર અધિકારીઓ જે ગવર્નમેન્ટના હોય તો આ પેપર લીક થાય છે કેવી રીતે? હા, ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે, કંઈક બહાર આવશે તો ખરું જ, પણ હવે કંઈક ને કંઈક વિચારવું પડશે કે પેપર લીક થાય છે કેવી રીતે. શું કહેશો તમે? ઘણા સમયથી મહેનત કરી હતી ને હવે ફરી એક પેપર લીક થવાની વાત આવી છે. દર વખતે ગૌણ સેવા પરીક્ષા જે છે તેની અંદર વિવાદમાં આવી રહી છે, તમારા દિલ પર શું હાલ? અમને અત્યારે એ જ ફીલ થઈ રહ્યું છે કે અમારો અત્યારે આત્મવિશ્વાસ જે પહેલાં હતો કે ચાલો ગવર્મેન્ટ જોબ કરીશું, મા બાપના સપના હોય કે મારો દીકરો ગવર્મેન્ટ ઓફિસર બને, અત્યારે લાસ્ટ બે વર્ષથી ગવર્મેન્ટ એક્ઝામ આવે છે ઓછી, જગ્યા પણ ઓછી હોય છે, અમે 8-8, 10-10 કલાક કરીને મહેનત પણ કરીએ છીએ એક્ઝામ પ્રિપેરેશન માટે, અને તરત કંઈક ને કંઈક જાણવા મળે છે કે પેપર લીક થયું. પેપર લીક થયાની વાત સાંભળતા જ અમારા મનમાં એ થઈ જાય કે સાલું આટલા વખતની મહેનત કરી પેપર લીક થઈ ગયું, કેવી રીતે લીક થયું હશે, હવે એનું પરિણામ શું આવશે? જો ફરીવાર અમારે એક્ઝામ આપવી પડશે તો અમારે ફરીવાર મહેનત કરવી પડશે, આટલા કલાકોની મહેનત પ્લસ અમારા મા બાપે એમાં પાછળ જે પાછળ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય. એ અત્યારે અમારી કન્ડિશન પણ એવી નથી કે અમે સારા ફેમિલીમાંથી આવતા હોય, મા બાપ ગમે તેમ કરીને પૈસા લઈને ગુજરાન કરીને ચલાવતા હોય ગવર્મેન્ટ પ્રિપેરેશન માટે. હું પોતે અત્યારે પ્રાઇવેટ જોબ છોડીને, સારી એવી જોબ છોડીને મારા ફ્યુચર માટે હું ગવર્મેન્ટની પ્રિપેરેશન કરું છું લાસ્ટ 1 યરથી, પણ આવું ને આવું કંઈક ને કંઈક જાણવા મળે છે તો મારો આત્મવિશ્વાસ બહુ નબળો પડી જાય છે કે હવે શું પ્રાઇવેટ જોબમાં જઉં કે પછી પાછું ગવર્મેન્ટની પ્રિપેરેશન કરું. હા જી બિલકુલ, એટલે જે દર વખતે આવું થાય છે તેના કારણે જે સ્ટુડન્ટો છે, જે ઉમેદવારો છે, તેમનો આત્મવિશ્વાસ તૂટે છે, અને સાથે બીજું કહી શકાય કે જેમની 8-10 કલાકની જે મહેનતો છે એના પર પણ પાણી ફરી ગયું છે. જી સિદ્ધાર્થ. હિરણભાઈ, કદાચ આપને હેમાંગભાઈનો અવાજ નહીં આવ્યો હોય, પરંતુ જે રીતે અંકિતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેનો અવાજ આપ સુધી પહોંચ્યો હશે, અને તેમાં કેટલું દુઃખ અને દર્દ છે તે આપે સાંભળ્યું હશે કે આટલા વર્ષોની મહેનત, વારંવાર પેપર લીક થવું, પરિવારની આશાય દીકરા પર હોય અને પછી કોઈ એને ટોણો મારી જાય કે રહેવા દે તારથી નહીં થાય, આ દુઃખ જે છે ને વિદ્યાર્થી સમજી શકશે, સરકારે આ સમજીને પગલા નહીં લેવા પડે હવે. બિલકુલ બિલકુલ, વ્યવસ્થા પરિવર્તનની જરૂર તો મને પણ જણાય છે, અને સ્વાભાવિક રીતે અમે સતત આ કરતા આવીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની સતત ચાલતી પ્રક્રિયા છે. મને હેમંતભાઈની વાત પણ મેં સાંભળેલી અને મને બરોબર સમજમાં આવેલી આવી પણ ગઈ છે કે પુરાવાની વાત કરતી વખતે એમણે પોતાની જે ખાસ કરીને પોતાના પક્ષની જે રીતે માનસિકતા છે એનો પણ પુરાવા આપી દીધો, કેમ કે પુરાવા મળ્યા જ નથી એવું આશિષભાઈ નથી કહ્યું, પુરાવા પરીક્ષા પછી મળ્યા છે એવું કહ્યું છે. એ પ્રેસ કોન્ફરન્સ જેમણે જોઈ નથી, માટે માહિતી લઈને એમણે આવવું જોઈએ, અને કોઈ પણ વાત કરવી હોય ત્યારે હંમેશા જ્ઞાન સાથે વાત કરવી જોઈએ. અજ્ઞાન સાથે વાત કરવામાં આવે ત્યારે તેની પાછળની માનસિકતા છતી થઈ જાય છે. બીજી બાબતની આપણે ચર્ચા કરીએ તો જે તપાસ ચાલી રહી છે એ તપાસ પૂર્ણ થાય અને એ પછી જે કંઈ વિગતો બહાર આવશે એમાંથી કોઈને પણ નહીં છોડવામાં આવે અને કોઈને પણ આમાં પક્ષવામાં નહીં આવે એવું ગૃહ રાજ્યમંત્રીએ પણ કહ્યું છે. એ એમને ખાસ ધ્યાન પર રાખવું જરૂરી છે. જી, દરેક વખતે લાગતા હિરણભાઈ આશા એ જ રાખવામાં આવી રહી છે, જે રીતે આપે પણ વાત કરીને હેમાંગભાઈએ પણ વાત કરી કે આ તપાસ ઝડપી થઈ જશે અને આ જે મુદ્દો છે વિદ્યાર્થીઓનો તેનો જલ્દી અંત આવી જશે, વિદ્યાર્થીઓ બીજા કોઈના ટોણા પણ નહીં સાંભળવા પડે. આ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા, ચર્ચામાં આપનું યોગદાન આપ્યું તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલમાં પરિસ્થિતિ એ છે કે તપાસની શરૂઆત થઈ ચૂકી છે, હાલમાં ન્યૂઝ 18 પાસે સૂત્રો પાસેથી માહિતી છે, 8 જેટલા લોકોની અટકાયતની પણ જાણકારી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં વિરમદાબનું સ્વાગત છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે, પરંતુ કેમ ગુજરાતનો વિશાળ દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓનું પહેલું આકર્ષણ છે તે જોવા અહેવાલમાં. ડ્રગ્સના કારોબારનો દબદબો ગુજરાતમાં વધી રહ્યો છે. સરળતાથી મળતું ડ્રગ્સ યુવાનોને નશાના રવાડે ચડાવી રહ્યું છે. સફેદ પાવડરની પુડિયા યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે. આ નશાના કારોબારીઓ ગુજરાતને ટાર્ગેટ કરી રહ્યા છે, એના પાછળ કેટલાક કારણો જવાબદાર છે. સૌથી મહત્વનું છે ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો. ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવે છે. પશ્ચિમ કિનારે નજીક હોવાથી તે પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોની નજીક છે. પથરાળ વિસ્તારવાળો કાંઠો ઘૂસણખોરી માટે સરળ વિકલ્પ છે. સૌથી મોટી ખાસિયત એ છે કે કોઈ પણ સમયે ગુજરાતની ઘણી બોટો દરિયામાં હોય છે, જેને આ તત્વો મધદરિયે આતંકી ઘૂસણખોરી કરી શકે છે. પાકિસ્તાનના સ્મગલરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે, ત્યારબાદ ગુજરાતમાં એક્ટિવેટ ડ્રગ્સ માફિયા પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે અને માલની ડિલિવરી લઈ લે છે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યની જળસીમા પર ડ્રગ્સ માફિયાઓની હરકત વધી છે. ઘૂસણખોરો ગુજરાતના દરિયા કિનારાને ટાર્ગેટ બનાવીને પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપે છે. ગુજરાતના દરિયા કિનારે 144 નાના મોટા ટાપુઓ આવેલા છે. દરિયા કિનારાની સુરક્ષા માટે 22 મરીન પોલીસ સ્ટેશન અને 30 ઇન્ટરસેપ્ટર બોટ તૈનાત હોય છે. એટલે કે મરીન પોલીસ સ્ટેશને 72 કિલોમીટર દરિયા કિનારાનો વિસ્તાર સાચવવો પડે છે. મહારાષ્ટ્રમાં 44, તામિલનાડુમાં 42 અને કર્ણાટકમાં 62થી વધુ મરીન પોલીસ સ્ટેશન છે. સૌથી વિશાળ દરિયા કિનારો હોવા છતાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશનોની સંખ્યા ઓછી છે, જેના કારણે પણ ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી તમામને અપીલ કરું છું કે જે આ ડ્રગનું ન્યુસન્સ વધ્યું છે સમાજમાં, એ ખરેખર મનુષ્ય જીવનના જેટલા પણ પાસા છે, જેવા કે શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક, તમામની ઉપર નકારાત્મક અસર કરે છે. જેથી આ દૂષણથી આપણે દૂર રહેવું જોઈએ અને હકારાત્મકતાની દિશામાં આપણે આગળ વધવું જોઈએ. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.